રાપર ખાતે 68મો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સહયોગથી આ કેમ્પમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને 58 લોકોને વિનામૂલ્યે ઓપરેશનની વ્યવસ્થા. રાપરથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. રાપર ખાતે 68મો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરથી રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટથી રાપર લોહાણા મહાજન રાપર દ્વારા આયોજિત 68મો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના યજમાન પદે બાબુલાલ દામજી ભીંડે પરિવારના સહયોગથી ચી ચાંદ દિલીપભાઈ ભીંડેના લગ્ન પ્રસંગની ખુશી માટે આ યજમાન પદ શોભાવવામાં આવ્યું હતું. રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદવાણી, ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે, ભરતલાલ રાધે, જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે, દાતા પરિવારના દિલીપભાઈ ભીંડે, ચાંદ દિલીપભાઈ ભીંડે, સોનલબેન ચાંદભાઈ ભીંડે સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ટ્રસ્ટના ડૉક્ટર અલ્કેશભાઈ ખરેડિયા અને લલિતભાઈએ સમગ્ર સેવા આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા પ્રભુલાલ રાધે, વેલજીભાઈ લુહાર, ફરશુભાઈ ઠક્કર, ગોવિંદભાઈ ઠક્કર, અરવિંદભાઈ દરજી, દયાભાઈ ઠાકોર, સુનિલભાઈ રાધે, દાના મહારાજ, ધર્મસુખભાઈ લુહાર સહિતના લોકોએ સેવા આપી હતી. 140થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. 58 લોકોને વિનામૂલ્યે ઓપરેશન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.